नमस्ते बाळको, जय श्री कृष्ण। आपणे हिंदीमां केटला पाठ सुधी जोयुं? बोलो तो यह क्या है, त्यां सुधी जोई लीधुं? सरस, बराबर, तमे समझी गया। हवे आगळनो पाठ आपणे जोवानुं छे। कयो जोवानुं छे? वह क्या है, यह क्या है, एटले सुधी आपणे जोयुं। हवे आपणे जोवानुं छे वह क्या है। हवे अपने आ पांचमा पाठ में बराबर शू जो पहला जो तो य एटले आ शू है आम वह वह क्या है ये अपने जुवा वह एटले ते अथवा पेलू य क्या है मा आ शू है और वह क्या है मा ते अथवा पेलू शू है ये अपने जुवानू छे बराबर बाळको। तो य क्या है मा जे मैं तमने होमवर्क आप्युं हतुं नोट में ए बधुं तमे करी लीधुं, ए बधा वाक्यों तैयार करी लीधा हशे मने विश्वास छे। हवे चलो आपणे पाठ आगळ पांचमो जोईए। वह क्या है, वह एटले ते अथवा पेलू, क्या एटले शू अने है एटले छे। वह क्या है, पेलू अथवा ते शू छे बराबर। हवे जो चित्रो जोवाना छे तमारे। पहेलुं चित्र छे, शेनुं चित्र छे आ? आपणे गुजरातीमां शू कहीए आने? छत्री कहीए। शू कहीए? छत्री। तो आपणे जो आंगळी बतावी छे बराबर। वह क्या है, वह एटले ते अथवा पेलू, क्या एटले शू अने है एटले छे। ते अथवा पेलू, पेलू शू छे अथवा तो ते शू छे। तो नीचे लख्युं छे वह छाता है, एटले के वह एटले ते शू छे, छाता है एटले छत्री छे बराबर। अहीं जो आ निशानी केम आपी छे, कारण के दूर थी बतावी छे एटले आंगळी थी बतावे छे। ते अथवा पेलू ज्यारे आपणे बतावुं होय त्यारे आपणे आंगळीनो उपयोग करीए छीए। ए ज रीते आगळ जो बीजुं चित्र आप्युं छे, आ शेनું चित्र छे? માછલીનું ચિત્ર છે બરાબર। આપણે ગુજરાતીમાં માછલી કહીએ તો વહ ક્યા હે, એટલે વહ એટલે તે અથવા પેલું, શું છે તો વહ મછલી હે, એટલે કે શું છે તે, તે માછલી છે બરાબર। એ જ રીતે આગળ વહ ક્યા હે, આ શેનું ચિત્ર છે? ધનુષ, જોયું છે ધનુષ? સરસ, બરાબર, એનું ચિત્ર છે। ધનુષ આપેલું છે ને બાજુમાં શું આપેલું છે? બાણ આપેલું છે। તો આપણને સવાલ પૂછ્યો છે કે વહ ક્યા હે, એટલે કે તે અથવા પેલું શું છે। વહ ધનુષ હે, વહ એટલે પેલું, પેલું ધનુષ છે। એ જ રીતે આપણને આગળ સવાલ પૂછ્યો છે, આ જોવા શું છે? એક શાકભાજી છે, તમે ખાધી છે? શું છે? દૂધી છે બરાબર। દૂધીનું શાક બધાએ ખાધું હશે, ખાધું છે ને? તો આ દૂધી છે। અને આપણને સવાલ પૂછ્યો છે કે વહ ક્યા હે, એટલે કે તે અથવા પેલું શું છે। વહ લૌકી હે, એટલે કે વહ એટલે તે શું છે, તે દૂધી છે અથવા તો પેલી દૂધી છે બરાબર। એક બે ત્રણ ચાર ચિત્રો આપ્યા છે અને આપણને સમજાવ્યું છે કે વહ અથવા તે અથવા પેલું શું છે, અને ચિત્ર બતાવ્યા છે અને પછી એનો જવાબ છે કે વહ છાતા હૈ, એટલે કે પેલી અથવા તે છત્રી છે। આમાં તે શું છે, તો માછલી છે। આમાં પૂછ્યું છે કે તે શું છે, તો તે ધનુષ છે। અને ચોથા ચિત્રમાં બતાવ્યું છે કે તે શું છે, તો તે દૂધી છે। આટલે સુધી સમજી ગયા બાળકો? સરસ, ચલો આપણે આગળ જઈએ। હવે જો આ આપણને એક વાક્ય છે, એ વાક્ય આપણે સમજવાનું છે। વહ કોણ હે બરાબર, વહ એટલે તે અથવા પેલું, કોણ, કોણ છે તે, કોણ છે, વહ કોણ હે એટલે કે તે કોણ છે। તો વહ માલતી હે, તે કોણ છે, તે માલતી છે। માલતી ગીત ગાતી હે, માલતી શું કરે છે, માલતી ગીત ગાય છે। એ જ રીતે બીજું છે, એ જુઓ, વહ સોહન હે, વહ એટલે તે કોણ છે, તો સોહન હે એટલે છે, તે સોહન છે અથવા તો પેલું સોહન છે।
सोहन किताब पढ़ता है। सोहन क्या करता है? तो सोहन किताब पढ़ता है। सोहन जे छे ए पुस्तक वाँचे छे। एज रीते आगर जुओ, वह औरत है। अपने सवाल, अपने वाक्य पूछू छे कि वह एटले ते कौन छे? ते औरत एटले स्त्री, ते स्त्री छे। हवे शू करे छे? तो औरत काम करती है। आ जे स्त्री छे शू करे छे? तो ये स्त्री छे ए काम करे छे। बराबर बाळको? समझ्या? आपणने वाक्यो बनावीने आप्या छे आ बधा। जो जोया वाक्यो तमे? आ वाक्यो आपणने बनावीने आप्या छे कि वह कोण है, ते कोण छे? वह मालती है, ते मालती छे ने मालती गीत गाय छे। ते सोहन छे, सोहन पुस्तक वाँचे छे। ते स्त्री छे અને સ્ત્રી કામ કરે છે। બરાબર? એ જ રીતે હિન્દીમાં બોલવું હોય, વહ કોણ હે? વહ માલતી હે, માલતી ગીત ગાતી હે। વહ સોહન હે, સોહન કિતાબ પઢતા હે। વહ ઔરત હે, ઔરત કામ કરતી હે। આ રીતે આપણને અલગ અલગ આ પહેલાં શબ્દો સમજાવ્યા, બરાબર, ચિત્ર સાથે આપણને સમજાવ્યું, અને એના પછી આ વાક્યો આપણને સમજાવ્યા। તમે બધા સમજ્યા બાળકો? જેવી રીતે ય હતું એ રીતે આ વ છે, બરાબર। વ એટલે તે અથવા પેલું થાય, ય એટલે જેમ આપણે કહેતા હતા કે આ, એ રીતે વ એટલે તે અથવા પેલું। એ તમારે આ ચિત્રો જે તમે સમજ્યા અને આ વાક્યો એ પછી આપ્યા છે એ તમે સમજ્યા, એના પરથી હું તમને જે સ્વાધ્યાય લખવા આપું એ તમારે લખવાનું છે નોટમાં અને તૈયાર કરવાનું છે। આપણે હિન્દીની ચોપડી આવતી નથી, એટલે તમારે આ જે મેં ચલાવ્યું એના પર જ ધ્યાન આપવાનું છે, અને હું જે હોમવર્ક તમને મોકલું એ તમારે હિન્દીની નોટમાં સુંદર અક્ષરે તૈયાર કરવાનું છે અને સરસ અક્ષરે લખી અને તૈયાર કરી દેવાનું છે। બરાબર બાળકો? કરશો ને, જોડે જોડે તૈયાર પણ કરતા જજો, કારણ કે આગળ હવે આગળ આપણે પાઠ આવશે, બરાબર, કાવ્યો આવશે, એટલે એ બધું તમારે સમજવાનું છે, એટલે આ બધું જોડે જોડે લખી અને તૈયાર કરતા જવાનું છે। બરાબર બાળકો? ચાલો આવજો। જય શ્રી કૃષ્ણા।